Mozilla Firefox ના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું જનરલ પ્રેફરન્સીસ સુયોજિત કરવું, પ્રાઇવસી પ્રેફરન્સીસ સુયોજિત કરવું. આ ટ્યુટોરીયલમાં આપણે Ubuntu 10.04 પર Firefox આવૃત્તિ 7.0 વાપરી રહ્યા છીએ. Mozilla Firefox અંદર પ્રેફરન્સીસ આપણને સરળતા સાથે પુનરાવર્તિત ક્રિયાઓ કરવા માટેની પરવાનગી આપે છે. Windows વપરાશકર્તાઓ માટે આ લક્ષણને ઓપ્શન્સ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે હોમપેજ તરીકે આપણો ઈમેલ પ્રવેશ પૃષ્ઠ સુયોજિત કરવા ઈચ્છીએ છીએ તો આપણે એડિટ અને પ્રેફરન્સીસ પર ક્લિક કરીશું. Windows વપરાશકર્તાઓ ટૂલ્સ અને ઓપ્શન્સ ઉપર ક્લિક કરો. પ્રેફરન્સીસ અથવા ઓપ્શન સંવાદ બોક્સ ખુલે છે. સંવાદ બોક્સની ટોચ પર ઘણા ટેબો છે. દરેકનું એક અલગ કાર્ય છે. જનરલ ટેબથી સામાન્ય રીતે વપરાતા સુયોજન સંબંધિત પ્રેફરન્સીસ સમાવે છે, જેવા કે ફાયરફોક્સનું હોમપેજ સુયોજિત કરવું, ફાઇલ ડાઉનલોડનું સ્થાન સુયોજિત કરવું. ચાલો શીખીએ આપણો મૂળભૂત હોમપેજ તરીકે જીમેલ કેવી રીતે સુયોજિત કરવું. સ્ટાર્ટઅપ હેઠળ વેન ફાયરફોક્સ સ્ટાર્ટ ડ્રોપડાઉન મેનુમાં શો માય હોમપેજ પસંદ કરો. મૂળભૂત રીતે હોમપેજ ફિલ્ડ મોઝિલા ફાયરફોક્સ સ્ટાર્ટ પેજ દ્વારા સુયોજિત થયેલ છે. હોમપેજ ફિલ્ડ ઉપર ક્લિક કરો અને www.gmail.com લખો. સંવાદ બોક્સ બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો. આપણા સુયોજનો આપોઆપ સંગ્રહાશે. હવે આ ફાયરફોક્સ વિન્ડો બંધ કરો અને નવી ફાયરફોક્સ વિન્ડો ખોલો. તમે જોશો કે જીમેલ પ્રવેશ પૃષ્ઠ હોમપેજ છે. આગળ ચાલો જોઈએ કે મોઝિલા ફાયરફોક્સ ડાઉનલોડ કેવી રીતે સંભાળે છે. એડિટ અને પ્રેફરન્સીસ પર ક્લિક કરો. અગાઉ પ્રમાણે વિન્ડોઝ વપરાશકર્તાઓ ટૂલ્સ અને ઓપ્શન્સ પર ક્લિક કરો. જનરલ ટેબ પર ક્લિક કરો. ડાઉનલોડ્સ વિકલ્પમાં શો ધ ડાઉનલોડ્સ વિન્ડો વેન ડાઉનલોડિંગ અ ફાઇલ ચેકબોક્સને ચેક કરો. હવે રેડિયો બટન સેવ ફાઇલ્સ ટુને ચેક કરો. બ્રાઉઝ બટન પર ક્લિક કરો અને મૂળભૂત ફોલ્ડરને ડેસ્કટોપ દ્વારા બદલો. સંવાદ બોક્સ બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો. અગાઉ પ્રમાણે આપણા સુયોજનો આપોઆપ સંગ્રહવામાં આવશે. બ્રાઉઝર સર્ચ બારમાં ફ્લાવર્સ લખો અને જમણી બાજુએ મેગ્નિફાઈ લેન્સ પર ક્લિક કરો. પ્રથમ શોધ પરિણામ જે દેખાય છે તે પર જમણો ક્લિક કરો અને સેવ લિંક એસ પર ક્લિક કરો. નોંધ લો કે મૂળભૂત રીતે લિંક ડેસ્કટોપ ઉપર ડાઉનલોડ કરવામાં આવશે. સેવ પર ક્લિક કરો અને ફાઇલ ડેસ્કટોપ પર સંગ્રહવામાં આવશે. ટેબ્સ તકતી ટેબ બ્રાઉઝિંગ લક્ષ્યને સંબંધિત પ્રેફરન્સીસ સમાવે છે. કન્ટેન્ટ પેનલ વેબસાઇટ્સ કેવી રીતે પ્રદર્શિત કરવામાં આવે છે તે સંબંધિત પ્રેફરન્સીસ સમાવે છે. એપ્લિકેશન્સ તકતી મોઝિલા ફાયરફોક્સ એ વિવિધ પ્રકારની ફાઇલો કેવી રીતે સંભાળવી જોઈએ તે નક્કી કરે છે. તે PDF ડોક્યુમેન્ટ અથવા ઓડિયો ફાઇલ હોઈ શકે છે. અસાઇનમેન્ટ તરીકે આ ટેબો અને વિકલ્પોનું સંશોધન કરો. પ્રાઇવસી તકતી તમારી વેબ ગોપનીયતા એટલે કે વેબ પ્રાઇવસી સંબંધિત પ્રેફરન્સીસ સમાવે છે. ટ્રેકિંગ હેઠળ ચાલો ટેલ વેબસાઇટ્સ આઈ ડુ નોટ વોન્ટ ટુ બી ટ્રેક ને ચેક કરીએ. આ વિકલ્પ પસંદ કરવાથી તમારી વેબસાઇટ તમારા બ્રાઉઝિંગ વર્તન વિશે માહિતી સંગ્રહવાનું બંધ કરશે. હિસ્ટ્રી હેઠળ વિવિધ વિકલ્પો છે. Firefox will ફિલ્ડમાં never remember history પસંદ કરો. આ વિકલ્પ સક્રિય કરવાનો અર્થ એ થાય છે કે તમારા બ્રાઉઝિંગનો ઇતિહાસ તમારા કમ્પ્યુટરમાં જાળવવામાં ન આવશે. જો આપણે clear all current history પર ક્લિક કરીએ તો તમામ બ્રાઉઝિંગ ઇતિહાસ જે તમારા કમ્પ્યુટર પર સંગ્રહિત હતો તે રદ કરવામાં આવશે. લોકેશન બાર ઉપર આવતા when using the location bar suggest ફિલ્ડમાં ડ્રોપડાઉન ખોલો અને nothing પસંદ કરો. આ કરવાથી જ્યારે તમે એડ્રેસ બારમાં એક નવું URL દાખલ કરશો ત્યારે તમને સૂચનો પૂછવામાં ન આવશે. સંવાદ બોક્સ બંધ કરવા માટે ક્લોઝ પર ક્લિક કરો. તમારી પ્રાઇવસી હવે સંપૂર્ણપણે સુરક્ષિત છે. સિક્યુરિટી તકતી તમારી વેબ બ્રાઉઝિંગ સુરક્ષિત રાખવા માટે સંબંધિત પ્રેફરન્સીસ સમાવે છે. સિંક તકતી ફાયરફોક્સ સિંક એકાઉન્ટ સુયોજિત અથવા વ્યવસ્થિત કરે છે. Firefox Sync વિવિધ ઉપકરણો તરફ આપણા ઇતિહાસ, બુકમાર્ક્સ અને પાસવર્ડો વાપરવા માટેની પરવાનગી આપે છે. એડવાન્સ તકતી કેટલાક મહત્વપૂર્ણ Firefox સુયોજનો સમાવે છે. તેની પાસે Firefoxનું વર્તણૂક નિયંત્રિત કરવા માટે બ્રાઉઝિંગ અને સિસ્ટમના મૂળભૂત સુયોજનો છે.
આપણે જે રીતે Firefox નેટવર્ક વિકલ્પની મદદથી ઇન્ટરનેટ સાથે જોડાઈ છે તે પણ રૂપરેખાંકિત એટલે કે કન્ફિગર કરી શકીએ છીએ. નેટવર્ક ટેબમાં કનેક્શન્સ હેઠળ સેટિંગ્સ બટન પર ક્લિક કરો. આ કનેક્શન સેટિંગ્સ સંવાદ બોક્સ ખોલે છે. અહીં તમે પ્રોક્સીઓ રૂપરેખાંકિત કરી શકો છો. પ્રોક્સીઓ પ્રદર્શન સુધારવા માટે અને વધુ સારી સુરક્ષા પૂરી પાડવા માટે વપરાય છે. મૂળભૂત રીતે યુઝ સિસ્ટમ પ્રોક્સી સેટિંગ્સ રેડિયો બટન પસંદ થયેલ છે. આ વિકલ્પ તમારી ઓપરેટિંગ સિસ્ટમ માટે રૂપરેખાંકિત થયેલ સુયોજનો વાપરે છે. પ્રોક્સી સુયોજનો જાતે દાખલ કરવા માટે મેન્યુઅલ પ્રોક્સી કન્ફિગરેશન રેડિયો બટન પર ક્લિક કરો. તમે હવે આ ફિલ્ડોમાં પ્રોક્સી સુયોજનો દાખલ કરી શકો છો. કનેક્શન સેટિંગ સંવાદ બોક્સ બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો. પ્રેફરન્સીસ અથવા ઓપ્શન્સ ડાયલોગ બોક્સ સંવાદ બોક્સ બંધ કરવા માટે ફરીથી ક્લોઝ બટન પર ક્લિક કરો. તમારા સુયોજનો આપોઆપ સંગ્રહવામાં આવશે. અંતે આપણે એડવાન્સ તકતીમાં અપડેટ ટેબની મદદથી ફાયરફોક્સમાં સુધારાઓ કરી શકીએ છીએ. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા જનરલ પ્રેફરન્સીસ સુયોજિત કરવું, પ્રાઇવસી પ્રેફરન્સીસ સુયોજિત કરવું. આ કમ્પ્રિહેન્સિવ અસાઇનમેન્ટનો પ્રયાસ કરો. નવી બ્રાઉઝર વિન્ડો ખોલો. તમારું હોમપેજ spoken-tutorial.org દ્વારા બદલો. તમારું મૂળભૂત ડાઉનલોડ સ્થાન હોમ ફોલ્ડર દ્વારા બદલો અને તમારું વેન યુઝિંગ ધ લોકેશન બાર સજેસ્ટ સુયોજન હિસ્ટ્રી અને બુકમાર્ક્સ દ્વારા બદલો. નીચેની લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે મૌખિક ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય તો તમે તેને ડાઉનલોડ કરી જોઈ શકો છો. મૌખિક ટ્યુટોરિયલો પ્રોજેક્ટનું જૂથ મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. મૌખિક ટ્યુટોરિયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, જે ICT-MHRD ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક ઉપર છે spoken-tutorial.org/animeict-intro. IIT બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.